शांति करण तू जग भर अन गड़न गड़ा से भौगा नमुआद नारायण दुख हरने तू कुल देवी अन करण कर जो हवे जुग जाहर तू जोगनी मरि प्रकट बहु शर्मा नारायणं नमस्कृतं नरशिवो नरोत्तमं देवी सरस्वती व्यासे ततो अमलिवाना तरे लेवाना माड़ी तारे देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य नमो अंध फट लम फट शुरू बने अंतोई मेकेनी तुझ माया आखोल ने खेलवे बाल ने मावड़े अवंगाज तरसोट मां जोग माया खोल ने खेलवे बाल ने मावड़े अवंगाज तरसोट मां जोग माया अजय वडवान गांव के अंदर सोलन के परिवार रावण देव ने आंगणे સરસ માતાજી નો માંડવો નાખવામાં આવ્યો છે. અને માંડવો એવો જામો છે, જેમ જેઠ મહિનાનો તડકો અને સૂર્યને આડું એક અડાયા સાણા જેવડું વાદળું આવી જાય અને જેમ ધરતી પર સાયા પડે એમ આજ વઢવાણના શાર શિમાડાની માલપા સોલંકીની બોસરના માંડવાની સાયા પડે. તો કાર્યક્રમ શરૂઆતમાં જોરદાર જય જયકાર બોલાવી અને કાર્યક્રમની શરૂઆત કરીશ. તો તમામ મારા ભાઈ બહેનો વિનંતી, જોરદાર એક મારા નામનો જય જયકાર બોલીએ. બહુ શરમા એ 50% જે બોલાણે છે હું વેલા બધા નથી બોલ્યા, આમ વાહેર નથી બોલ્યા, આગળ બોલ્યા. તો મારી વિનંતી, જેટલા ઊભા છો બધાએ એ બધાએ વડીલો માતાએના નામ પર આ બધાએ પથ્થરનું ન પાથર્યું હોય તો બેસી જાઓ, અને જ્યાં બેસી જાઓ કદાચ ધૂળવાળા બગડો અને ધૂળ ખેખેરી ન નાખે તો સોલંકીના ક્રમ ભાગલાની કુકડાવાળી બોસર નહીં બાપ. તો મારી વિનંતી, આપ જ્યાં હું સાંભળો ક્યાં સુધી માં જે બોલવામાં કાંઈ પાપ થાય બધું મારી ઉપર, અને આપ ગમે ના સાંભળો છો, બેઠેલા ઉભેલા મારો અવાજ સાંભળો ક્યાં સુધી માં જોરદાર જે નો બોલો તો જેટલું મુંબઈનું પાપ થાય એટલું બધું તમારી ઉપર. તો આજ કોઈને ઘરે નથી બેઠા, કોઈનો પ્રાઇવેટ પ્રોગ્રામ નથી, પણ એક સોલંકી પરિવાર રાવળદેવ અને એમાંય તે એટલો બધો સમગ્ર નાતનો મેળો થયો હોય વઢવાણની મલપા. તારે મારી વિનંતી છે, બે હાથ ઉછા કરીને માના નામનો એવો એવો જોરદાર જય જયકાર કે આપણા ખોટા વિચારો વ્યા જાય અને હારા હાસા વિચારો
મરણ તમારા હૃદયમાં ભોસરાજીના પ્રતાપથી જમા થઈ જાય. એટલા માટે બે આશુષા કરી છેલ્લું વાક્ય યાદ રાખજો, મુંબઈનું પાપ. બોલીએ બહુ શરમાતકી ફોડિયાર માતકી જોગણી માતકી ચામુંડા માતકી મહાકાળી માતકી રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ ભગવાન કી પવન સુદ હનુમાન કી બોલો જીવનાનાથની રતનદાસ બાપાની વિમલનાથ માતકી ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. તો મારી વિનંતી ભરતભાઈ બધાને મારી વિનંતી બધા થોડીક જગ્યા કરી અને બેસી જાઓ બાપુ. હું સમજુ છું આ સોલંકીનો ભાવ છે. આમ મેં તો આવ્યો તાર રણછોડ દાદાને કીધું કે તમારે 65 વીઘાનું ખેતર માળવું પડે, ક્યાં હું ત્યાં હમવા એમ નથી કહ્યા બધા બાપુ. પણ તરવાત ખૂબ થોડી જગ્યા છે, પણ આ સોલંકીનો ભાવ બહુ મોટો છે બાપ. એટલે બધા જ્યાં જગ્યા મળીને બેસી જાઓ બાપ. આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે એને ભક્તિરસ ડાયરો કહેવાય. તો ભક્તિરસ ડાયરો ખરો જ, પણ ડાકડમરૂ સાથે જ્યાં મારો કાર્યક્રમ હોય. હવે તો જોકે બધાને મોઢે થઈ ગયું છે, અને કેટલાય માણતો હતો સુરેશભાઈ, કેટલા તો એમ કે હવે ડાકલામાં શું જવું, ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા એમાં હું બધું આજે. પણ મિત્રો જ્યાં મારો પ્રોગ્રામ હોય ને, મારી પહેલી રિક્વેસ્ટ હોય, અને બહુ સાચી વાત કરું તો મિત્રો, અરે શિવપુરાણની મલ્પા વ્યાસે તો એમ કીધું છે કે આખી દુનિયામાં તમામ દેવતાઓમાં કોઈ દેવતાઓની પાસે કોઈ પણ જાતનું વાજંત્ર નહોતું, તેથી ભગવાન ભોળાનાથની પાસે મસત વાજંત્ર હતું, જેને ડમર કહેવાય. અને ડમરની માલપા 9 ઘર આવેલા છે. 9 ઘર ગયા, 9 ઘર એટલે શું, આ ડાકમાં 9 કાણા આવે અને 9 ઘર કીધા છે. 99 ઘર માલી ઓમ સહોંગ ઓમ સહોંગ શબ્દ રણુકાર નીકળે, અને એ રણુકાર ઉપર દેવીઓને દેવતાઓ ગમંડ કરવા માંડે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા માંડે, દેવીઓને દેવતાઓ નાસવા માંડે. જો દેવીઓને દેવતાઓ નાસવા માંડે તો પછી માણસ નાસે એમાં તો. પણ એથી વિશેષતાની આપણે વાત કરું તો મારે એ કેવું, શિવપુરાણમાં વ્યાસજીએ તો એમ કીધું, બહુ મજાની વાત, દુનિયાના બધા વાજંત્રો સડાવે વગે અને એક વાજંત્ર ઉતારે વગે, કોકને વાદળ સડાવે, કોકને કડીઓ સડાવે, કોકને નટબોલ સડાવે, અરે કોકને ડટ્ટા સડાવે. ભાઈ થોડીક આની પાસે શાંતિ રાખજો.
થોડીક વાર. અને મારી વિનંતી છે બાપ, એ તમામ વજંત્રને સડાવે તો જ વાગે, નહીં તો ન વાગે. ને એક વજંત્ર એવું છે ઓલ દુનિયામાં જેને ઉતારે તો વાગે, નહીં તો ન વાગે. જોકે અમારા રાવળ જેવો ડાકમાં ફૂંક મારતા હોય એટલે આમાં કેટલા બધા જજમાનો બેઠા, એટલે હું કહું કે ડાકમાં ફૂંક મારતા હોય તારે જેને ઉતાર્યા કહેવાય પડને, એ તમામ વજંત્રો સડાવે વાગેના, શિવને શક્તિનો ડમર ઉતારે વાગે, 37 તાલ હારે વાગે, 37 તાલ 12 વાગે, તમામ દેવતાને પ્રિવાજુ, તમામ દેવીઓને પ્રિવાજુ. અને પ્રથમ પહેલો વજંત્ર જેમાંથી 37 રાગ રાકણીનો નાદ નીકળ્યો એટલે વ્યાસે આને નાદ વજંત્ર પણ કીધો. આવો મેરો ભાઈ, આવો 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 શત્રુભાઈ, પધાર પધાર. આખી જગત ને મળે અને એવા ડમર સાથે મારે આપણી પાસે મજા કરવી છે. એ એ હૃદયના ભાવથી કરે જો હાંકલો તો ઢીંગલો શીથરા તણો ધૂણે પછી માણસ તો ધૂણે ને બાપ કાના ભાઈ. પણ મારે એ કહેવું બાપ કે આપણી પાસે અને આ સોલંકીનો એટલો બધો સોલંકી પરિવારનો ભાવ છે. મોડી શારદા ભવાની સમૃ તમને અનમાડી વાસ વસ જો એ મારે જસ ગુણ ગાવા જો ગણ્યો જણા એ ઘરે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે હા કાનાભાઈ અમારા આ જૂનું ઘરેણું કલાકાર બાપ આડો કાનાભાઈ મેવાડા ધનવા કાનાભાઈ વિઘન હરણ મંગલ કરણ અન ગુણ નાયક બાપા ગજરા એ ગામમાં પેલો દર્શન આપકો એ તમે સફળ સુધારો આવો રામજી ભાઈ આવો રામજીભાઈ હાકરાણી હા વાહ ધરવા ધરવા વાહ દિલુભાઈ ધરવા આપે તો પૂરી નિર્મલ માડિક કેવી દેવડા ઢાળી ચાર ભુજાળી અને તો બહુ શર્મા ભગવતી પણ મોટા દીદી 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 મોટા કરીન અનમાડી ખોડેલી નવે તારો માડી ખોદવા કરને બાળક કારણા
आज वधवानी बन पा मानवानी बन पा वो महल मानो दावतार पा ये महफुलवा आवा 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 महफुलवा महफुलवा देवगण आंटो गया वावा वावा ये वो महल मानो दावतार पा ये गुरुजी महामंत्र नो मोटो से मही खानो ब्रह्मना यजमानी और जेना ऋषि ने मुनियो जपता था जा मोता सारे जो नवेद भाई 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 गुरु जी असल जुग मतो आव बधो याद जल शिवा कहीं ना ये पचास करोड़ ये जी पानी रेंदी ये मां निरंजन हता जो ने निराकार ये मां एक शक्ति दर्शानी रेंदी आ तो हगम नहीं बात बा पुराए मोले तो सुरेश भाई ना वो यमी रे रे अन्य अधूरिया ने नौकरिये आ दलोड़ा निवास रे एवी खादा ले जोले भाई भाई सू जाने समुद्र नीले आसरूजा रहो आयो रे हाँ करो भाटो हा आवा नर पुरा बाबू रे सतुर्गा मास्टर लिपड़ी वहां मेरुआ लगता आर छोड़ जाता हाँ अने तने धरवा ये जी 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 तने धरवा मणी कोगती धूप नो भगवती धुआं लो रे 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 ए तो मो खाते लो आराम करे ने सोन की ना करम भागना नी बहु मारे आप मौत करी से बहु लहर करी से मारे एक कहू बाप के माँ भगवती जगदंबा ने कटली बधी मारे आपने पे बात करी से पण કવિ કાક બાપુ બે કડી મેલ પર મન પ્રાર્થના કરીશ કે પ્રાર્થના ભરોસે રેવાય એ યમા આપણું ડાપણ નો ડોલાય ભગવતી ના ભરોસે એ રેવાય રે
વૈદ્ય ઘરના વાટેલા ઓહળિયા એ કોઈથી ઓળખ્યા ન ઓળખા. અરે જડીબુટીને વૈદ્યના ઘરે વાટી નાખે પછી દુનિયાનો કોઈ માણસનો ઓળખે કે આ જડીબુટી છે. અને આ એવી જડીબુટી છે સોલંકીના કુળમાં કુકડા વાળી બોસર બાપ. વૈદ્ય ઘરના વાટેલા ઓહળિયા એ ઓલ્યા ઓળખ્યા ન ઓળખાય. ભગતજનની ભીડ ભાંગવા ભગતજનની આ એ જ ભીડ ભાંગવા એ જ આપેથી ઉતરી નાય ભગવતી ના ભરોસે. પણ મારે માં ભગવતી જગદંબા બોસરાજીના બેસો અને સુરેશભાઈ રણછોડ દાદા મારે કેવું છે, 3 વર્ષ ત્યાં પૂરા શંખલપુરની માલપા બિપિનભાઈ સંઘવી વાણિયાએ એકલે જ મંદિર બનાવ્યું છે આખું બોસરાજીનું. અને એમાં રાતે મારો અને ખીમજીભાઈ ભરવાડનો બધાને પ્રોગ્રામ કર્યો, 50-1000 માણસો હતું. એમાં એક ભાઈ ચીઠી મેકલીને એમ કીધું કે રામભાઈ 1.5 ફૂટના કુકડા ઉપર અવડી મોટી મોતા કેમ બેઠી છે. આ ઉત્તર ગુજરાતના એના શબ્દો હતા. 1.5 ફૂટના કુકડા ઉપર અવડી મોટી માતા કેમ બેઠી છે. મેં 50,000 માણસની મેલપા જવાબ આપ્યો કે 1.5 ફૂટના કુકડા ઉપર બોસર કેમ બેઠા છે એ મારે આપણે કહેવું છે. પણ માં ભગવતી જગત મારી વાત કરતા ખાલી 2 શબ્દ પણ મારે એ કહેવું છે બાપ. કુકડા વાળી કેવી બાપ, દંડા સુર ને એક પળમાં રોલી નાખ્યો એવી એવી ભગવતી. અને દેવી ભાગવત માં તો એમ કે વ્યાસજી કે માં ભગવતી જગદંબા એક ની અનેક ને અનેક ની એક દંડાસુર મહાન રાક્ષસ ને એક પળમાં હણી નાખ્યો. કેમ હણી નાખ્યો? પણ મારે કેવું છે, 1-2 શબ્દો મારે. અહીં સુરેશભાઈ રાવળ બેઠા છે અને જેનું બહુ મોટું નામ છે, અમારા બધા કલાકારો બેઠા છે,